ઉદાહરણ 4.2, જેમાં આપણે કીધું છે કે આપેલ સદિશો સદિશ એ અને સદિશ બીના પરિણામી સદિશનું માન એટલે કે મૂલ્ય અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. આપણને અહીંયા બે સદિશો આપેલા છે, સદિશ એ અને સદિશ બી. ધારો કે આ સદિશ એ છે. દોસ્તો આ ઉદાહરણમાં તમારે બહુ જ ધ્યાન આપવું પડશે, કારણ કે આ ઉદાહરણની મદદથી આપણે બીજા ઘણા બધા ઉદાહરણો સોલ્વ કરીશું. ઓકે, ધારો કે આ છે સદિશ બી છે. આપણને એવું કીધું છે કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ થીટા છે. તો આ એ અને બી વચ્ચેનો કોણ આપણે લઈ લઈએ થીટા. આમાં બંને સદિશોના પરિણામી સદિશનું આપણે મૂલ્ય અને દિશા શોધવી છે. આમાં આપણે બે સદિશોનો પરિણામી સદિશો શોધવો હોય તો આપણે પરિણામી સદિશનું મૂલ્ય બે રીતે શોધી શકીએ છીએ, એક ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે ત્રિકોણની રીતનો ઉપયોગ ક્યારે કરાય? જ્યારે સદિશો ટેલ હેડની રીતે ગોઠવાયેલા હોય ત્યારે આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કોઈ એક જ ઉગમ બિંદુમાંથી જો બંને સદિશો દોરેલા હોય તો આપણે પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને સદિશો એ અને સદિશ બીના પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીશું. તમને પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે બે સદિશો એ અને બી વચ્ચેનો કોણ થીટા છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીને બંને સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધો. ઓકે, આપણે સદિશોને નામ આપી દઈએ. અહીંયા ઓપી એ સદિશ એ ને રજૂ કરે છે અને ઓક્યુ એ સદિશ બી ને રજૂ કરે છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો હોય તો આપણે આ સદિશોની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડશે. તો આપણે એ અને બીની સંલગ્ન બાજુઓ લઈ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ. તો એની સંલગ્ન બાજુ આ થશે. ઓકે, આ સદિશ એની સંલગ્ન બાજુ, આને હું એસ કહી દઉં. આ થશે સદિશ બીની સંલગ્ન બાજુ, આને હું સદિશ બી કહી દઉં. ચલો, અહીંયા સુધી ક્લિયર છે? આટલા પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરી દઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એસ સદિશ. બરાબર શું થશે? સદિશ એ, હું અહીંયા લખું આકૃતિ પરથી, અને ઓક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ પીએસ સદિશ. શું થશે? સદિશ બી થશે. ઓકે, આગળ એક પોઈન્ટ્સ લખો તો આપણે લખી શકીએ. અહીંયા હું એક લાઈન છોડું છું, બરાબર છે? ચલો અહીંયા આપણે એ લખી જ નાખીએ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના સામાન્ય બિંદુ, સમાંતર બાજુ ચતુષ્કોણના સામાન્ય બિંદુ ઓ માંથી દોરેલો વિકર્ણ ઓ એસ એ પરિણામી સદિશ આરનું મૂલ્ય રજૂ કરે છે. તો આને આપણે કહી દઈએ પરિણામી સદિશ આર. એટલે આકૃતિમાં ઓ એસ સદિશ ઇઝ ઇક્વલ ટુ થશે સદિશ આર થશે. ઓકે, આગળ જઈએ. અહીંથી લખીએ, જગ્યા થોડીક છોડી. ચલો, ધારો કે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે, અને અહીંયા પરિણામી જે સદિશ છે આર એ આપણે ધારી લઈએ કે સદિશ એ સાથે આલ્ફા કોણ બનાવે છે. આ જે પરિણામી સદિશ છે અહીંયા તમે એક્સ એક્સ પણ વિચારી શકો, અહીંયા તમે
આ રીતે એક્સ અક્ષ વિચારી શકો, અહીંયા આ રીતે તમે વાય એક્સ પણ વિચારી શકો. તો અહીંયા તમે એમ પણ કહી શકો કે સદિશ એ એક્સ અક્ષ પર છે, સદિશ બી એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવે છે, થીટા કોણ બનાવે છે, અને પરિણામે સદિશ એ સદિશ એ કે એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવે છે, આલ્ફા કોણ બનાવે છે. ચલો અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? આગળ એક મુદ્દો લખવો હોય તો લખી શકાય કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના સામાન્ય બિંદુ ઓમાંથી દોરેલો વિકર્ણ ઓ એસ એ પરિણામી સદિશ આરનું મૂલ્ય રજૂ કરે છે. સબાચના સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ ઓમાંથી દોરેલ વિકર્ણ ઓ એસ એ પરિણામી સદિશ સદિશ આરનું મૂલ્ય રજૂ કરે છે. ઓકે, હવે આપણે શું કરીએ? તો આપણે એસએન લંબ ઓપી દોરીએ, એસ એન લંબ ઓપી દોરો. હા, તમે કહેશો કે સાહેબ એન બિંદુ તો આપણને દેખાતું નથી, તો કઈ રીતે આપણે? તો હું એને એમ પણ કહી શકું કે એસમાંથી એક્સ અક્ષ પર લંબ દોરો, આ રીતે લંબ દોરો. આ જે બિંદુ છે એને નામ આપી દો એન. તો થઈ ગયો અહીંયા જો એસ એન લંબ ઓપી. હવે આ સદિશ બી છે, તો મેં તમને અહીંયા કીધું, જો ધ્યાનથી જો, સદિશ બી આ એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવે છે, થીટા કોણ બનાવે છે. તો અહીંયા પણ સદિશ બી એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવશે, થીટા કોણ બનાવશે. તો આના આપણને કેટલા ઘટકો મળશે, બે ઘટકો મળશે. તમને ખબર જ છે કે જો કોઈ સદિશ એક્સ વાય સમતલમાં હોય, આ રહ્યો આપણો સદિશ બી, અને ધારો કે અહીંયા સદિશ બી એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, તો પછી સદિશ બીનો આ ઘટક કયો થાય, બી કોસ થીટા થાય, જેની સાથે થીટા એ ઘટક બી કોસ થીટા, અને આ ઘટક કયો થશે, તો આ ઘટક થશે બી સાઇન થીટા થશે. ઓકે, તો આપણને આ જે છે એ ઘટક કયો મળશે, તો આ જે ઘટક છે એ મને મળશે બી કોસ થીટા મળશે, અને અહીંથી બીજો ઘટક મળશે આ રીતે એ આમ. પણ આ જો બી સાઇન થીટા હોય, તો પછી આ જે હું લાઈન દોરું એ અહીંયા લાઈન, એ પણ શું કહેવાય, બી સાઇન થીટા કહેવાય. તો એને આપણે અહીંયા નથી બતાવતા, એ અહીંયા એકચ્યુઅલમાં અહીંયા બતાવવું જોઈએ, પણ અહીંયા નથી બતાવતા, એને હું અહીંયા બતાવું છું. જો આ બી સાઇન થીટા હોય તો આ પણ બી સાઇન થીટા જ થશે, તો હું આને કહી શકું બી સાઇન થીટા. એસએનને એસએનને હું કહી શકું બી સાઇન થીટા. ઓકે, ક્લિયર છે દોસ્તો? આ ખાસ તમારા આકૃતિમાં સમજવાનું હતું. એસએન લંબ ઓપી દોરો, સદિશ બી અહીંયા એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, અથવા આપણે કહી શકીએ કે આ એંગલ થીટા, તો પછી આ એંગલ એ થીટા થાય, એના બે ઘટકો પડે, બી કોસ થીટા બી સાઇન થીટા થશે. ઓકે, હવે આપણને એક ત્રિકોણ મળે છે, જો કાટકોણ ત્રિકોણ. કયો કાટકોણ ત્રિકોણ મળે છે? આ એંગલ 90 થશે અહીંયા, એ આ જે એંગલ છે. તો આપણને એક ત્રિકોણ મળ્યો ઓ એન એસ, બરાબર છે? ત્રિકોણ ઓ એન એસમાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, તો ત્રિકોણ ઓ એન એસમાં પાયથાગોરસના પ્રમેય મુજબ, ઓકે, તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ? તો આ કર્ણ થશે, બરાબર? કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ થશે. તો કર્ણનો વર્ગ આપણે લખવો હોય તો લખી શકીએ ઓ એસનો વર્ગ. ઓકે દોસ્તો, ઓ એસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ઓ એન સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર થશે, ઇઝ ઇક્વલ ટુ ઓ એન સ્ક્વેર પ્લસ થશે એન એસનો સ્ક્વેર. ખ્યાલ આવે છે દોસ્તો દરેક જણાને? ઓકે, હવે દોસ્તો અહીંયા ધ્યાન આપો કે અહીંયા ઓ એસ એટલે તો શું છે, આર છે, આપણે આમાં મૂલ્ય લેવાનું છે,
બરોબર છે? અને ઓ એન એટલે તમે જુઓ તો ઓ એન એટલે શું થશે? તો ઓ એન એટલે ઓપી વત્તા પી એન છે. ઓકે, ઓ એન એટલે શું છે? તો ઓ એન એટલે ઓપી વત્તા શું છે? પી એન છે. હું અહીંયા બાજુમાં લખું એટલે તમને ખ્યાલ આવે. યસ, તો ઓ એન ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઓપી પ્લસ પી એન. હવે આપણે મૂલ્ય લેવાના છે, તો ઓ એન ઇઝ ઇક્વલ ટુ ઓપી એટલે કેટલા, એ મૂલ્ય જ લેવાના છે, અને પી એન એટલે કેટલા, બી કોસ થીટા છે. અને એનએસ એટલે તો આપણને ખબર જ છે કેટલા છે, બી સાઇન થીટા છે. તો અહીં આપણી જોડે ઓ એસ બરાબર કેટલા, આર. ઓ એન બરાબર કેટલા, તો એ પ્લસ બી કોસ થીટા. અને એન એસ બરાબર કેટલા છે, તો એનએસ બરાબર છે આપણી જોડે બી સાઇન થીટા છે. ઓકે, આ બધી જ કિંમતો આપણે આ જે સમીકરણ છે એ સમીકરણમાં મૂકી દઈએ. ચાલો, તો ઓ એસ નો વર્ગ એટલે આપણે લખી શકીએ ઓ એસ નો વર્ગ એટલે શું થશે? તો ઓ એસ નો વર્ગ એટલે આર નો વર્ગ થશે, આર સ્ક્વેર. ઓ એન, ઓ એન એટલે કેટલા છે, તો એ પ્લસ બી કોસ થીટા નો સ્ક્વેર. અને એનએસ એટલે કેટલા છે, તો એનએસ એટલે છે બી સાઇન થીટા નો સ્ક્વેર. ઓકે, આપણે વિસ્તરણ કરીએ તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. ઓકે, એ પ્લસ બી નો હોલ સ્ક્વેર શું થાય દોસ્તો? એ પ્લસ બી નો હોલ સ્ક્વેર શું થશે? એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો પછી આનો આપણે હોલ સ્ક્વેર કરીએ તો શું થશે? તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે દોસ્તો, અહીંયા સુધી ક્લિયર? અમે જુઓ, એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ અમારી કોમન શું નીકળશે? બી સ્ક્વેર. તો કૌંસમાં શું રહેશે? તો કૌંસમાં આપણી જોડે રહેશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આ તો આ બધાને આવડે જ છે, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા શું થાય? તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા વન થાય. તો આપણને શું મળશે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા પ્લસ આપણને મળશે બી સ્ક્વેર. ચલો, અહીંયા સુધી કોઈ ડાઉટ છે? બધાના ડાઉટ ક્લિયર થઈ ગયો? ઓકે દોસ્તો, હવે ધ્યાન આપો. હું વર્ગમૂળ લઉં બંને બાજુ, તો આર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો આર ઇઝ ઇક્વલ ટુ લખાશે, આર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. દોસ્તો, આ જે સમીકરણ મળ્યું આપણને, આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, સમીકરણ નંબર એક. આ બહુ જ અગત્યનું સમીકરણ છે અને બહુ બધી જગ્યાએ આનો ઉપયોગ થશે. હવે ધ્યાન આપજો, જો બે સદિશો એ અને બી વચ્ચેનો કોણ થીટા હોય અને આપણે પરિણામી સદિશનું મૂલ્ય શોધવું હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય થાય આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા થાય. આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. અને આ જે સમીકરણ એક છે, એ સમીકરણ એકને કોસાઇનનો નિયમ કહે છે. સમીકરણ એકને કોસાઇનનો નિયમ કહે છે, લો ઓફ કોસાઇન. ઓકે, દરેકને સૂત્ર યાદ રહ્યું કે બે સદિશો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ? તો આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર
प्लस बी स्क्वेर प्लस टू ए बी कॉस थीटा। हम अपने परिणामी सदीश की दिशा शोधी आर नी दिशा, ध्यान आमजो। तो मारे आर नी दिशा शोधी है, हूँ फरी थी त्रिकोण ओ एन एस लो छु, त्रिकोण ओ एन एस। दोस्तों त्रिकोण ओ एन एस नी अंदर हूँ आगे टेन आल्फा लो छु, टेन आल्फा। तो टेन आल्फा इज इक्वल टू शू सामेनी बाजू भाग्या पासेनी बाजू। तो टेन आल्फा इज इक्वल टू सामेनी बाजू अपनी जोड़े मिली एस एन के एन एस वॉट एवर जो लखो एन एस बाय आपने मू ओ एन। हम एन एस अपनी जोड़े के बी साइन थीटा है, तो टेन आल्फा इज इक्वल टू बी साइन थीटा भाग्या ओ एन। ओ एन के ए प्लस बी कॉस थीटा है। तो आ थे परिणामी सदीशनी दिशा, टेन आल्फा इज इक्वल टू बी साइन थीटा प्लस बी साइन थीटा बाय ए प्लस बी कॉस थीटा। ओके दोस्तों स्क्रीनशॉट ले लो, फरी वार आपणे आकृति दोरी ने आपणे साइन नो नियम साबित करवानो छे। चलो फर्स्ट सेकंड, चलो एज आकृति आपणे फरी वार दोरीशुं, जे विद्यार्थीने ख्याल नथी आव्यो એ આમાં ફરીથી ધ્યાન આપશે। આપણે સૌથી પહેલાં એક બિંદુ લઈ લીધું ઓ, ઓકે આ વખતે આપણે આ બાજુ બનાવીએ એટલે આ જગ્યાનો આપણે ઉપયોગ કરી શકીએ। ચાલો એમાંથી આપણે બે સદીશો ડ્રો કરી દીધા, સદીશ એ અને સદીશ બી, તો માપ લઈને જઈએ પરફેક્ટ 4.5। યસ 4.5, ચાલો આને આપણે સમાંતર જવા દઉં, ચતુષ્કોણ બનાવીશું। દોસ્તો બધા તીરનું બહુ જ મહત્વ છે, ધ્યાન રાખજો। અહીંથી 4.5 આ રીતે, ઓકે અહીંથી આપણે પરિણામી સદીશો દોરીશું, ઓકે અહીંથી આપણે એક લંબ લીધો હતો, યસ હવે આપણે નામ આપીએ, જો આને આપણે ઓ કીધું હતું, આને પી, આને ક્યુ, આને એસ, આને આપણે એન કીધું હતું, ઓકે આ સદીશ એ, આ સદીશ બી। એંગલમાં ખાસ ધ્યાન આપજો, એ અને બી વચ્ચેનો એંગલ, આખો એંગલ થીટા છે, બરાબર। પરિણામી સદીશ આર સદીશ એ સાથે કેટલો કોણ બનાવે છે, તો આ જે એંગલ છે આપણે આલ્ફા લીધો હતો, ઓકે આ સદીશ એ છે તો આને પણ આપણે સદીશ એ કહી શકીએ, આ સદીશ બી છે તો હું આને પણ સદીશ બી કહી શકું, ઓકે અહીંયા સદીશ બી સદીશ એ સાથે થીટા કોણ બનાવે, તો આ એંગલ પણ કેટલો થશે, આ એંગલ થીટા થશે। આપણને બીના બે ઘટકો મળશે, જેની સાથે થીટા, એ ઘટક કોસ થીટા, તો આ જે ઘટક છે એ બી કોસ થીટા થશે, અને આ જે ઘટક છે એ બી સાઇન થીટા થશે, ઓકે દોસ્તો। હવે ધ્યાન આવજો આકૃતિની અંદર, હવે આપણે બે ત્રિકોણ લઈએ, સૌથી પહેલાં ત્રિકોણ ઓ એન એસ અને બીજો ત્રિકોણ હું લઉં પી એન એસ, ઓકે દોસ્તો જો ધ્યાન આપો। ફર્સ્ટ ત્રિકોણ ઓ એન એસ માં, દોસ્તો આ વખતે આપણે સાઇનનો નિયમ સાબિત કરીએ છીએ એટલે આપણે સાઇન જ લઈશું, બરાબર, સાઇન સિવાય બીજું કશું વિચારવાનું નથી। તો આ ઓ એન એસ માં મને કહો સાઇન આલ્ફા બરાબર કેટલા થશે, સાઇન આલ્ફા
साइन अल्फा, आ ओ एन एस, तो सामेनी बाजू कई थी, एन एस थी, ओके, भाग्या पासेनी बाजू कई थी, तो पासे सॉरी आपणे साइन अल्फा एटले शुं थशे, सामेनी बाजू भाग्या कर्ण थशे, तो सामेनी बाजू तो एस एन थी गई, कर्ण कयो छे, ओ एस, ध्यान आपजो दोस्तों, ओके। सिंपल एने अहीं तमारे त्रिकोण ड्रॉ करवो होय तो तमे अहीं त्रिकोणने ड्रॉ करी शको छो, कई रीते जो आ रीते, खबर ना पड़े आपणने, तो आ रीते, आ ओ, आ एन, आ एस, ओके। आ जे एंगल छे कयो थयो, अल्फा थयो, बराबर छे। आपणे तो सामेनी बाजूने कर्ण ज जोईए, तो सामेनी बाजू एन एस छे અને કર્ણ કેટલો છે, આર છે, ક્લિયર હવે? ચલો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ એનએસ બાય ઓ એસ, તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, બ્લ્યુ પેન નજર રાખીએ આપણે, સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એનએસ, હું એમને એમ જ રાખું છું, ઓ એસની કિંમત મૂકી દઉં આર, તો એનએસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, એનએસ ઇઝ ઇક્વલ ટુ લખાશે આર સાઇન આલ્ફા, અને આપણે એક સમીકરણ નંબર એક કહી દઈએ, બરાબર છે? હવે આપણે બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ પીએનએસ, ત્રિકોણ પીએનએસ માં ચલો ખબર ના પડતી હોય તો અહીંયા ડ્રો કરી દઉં, પીએનએસ, પીએનએસ ત્રિકોણ કંઈક આવો છે, યસ, આ રીતનું છે, અહીંયા એંગલ કેટલો છે, થીટા, આ પી, આ એન, આ એસ, ઓકે, અને અહીંયા જે છે એ સદિશ બી છે, જો ચલો કહો તો મને સાઇન થીટા બરાબર શું થશે, તો સાઇન થીટા આપણે સાઇન જ લેવાનો છે, સાઇનનો નિયમ આપણે સાબિત કરી રહ્યા છો, સાઇન થીટા ઇઝ ઇક્વલ સામેની બાજુ, સામેની બાજુ કઈ છે, એનએસ કે એસએન, જે તમારે કહેવી હોય કહી શકો, એન એસ ભાગ્યા કોણ, કોણ એટલે સદિશ બી, પણ આપણે મૂલ્ય જ લઈએ છીએ જ્યારે સાઇન કોસ ટેન હોય ત્યારે આપણે સદિશનું મૂલ્ય જ લઈએ છીએ, એટલે બી, ઓકે, તો એનએસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, તો એનએસ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને બી સાઇન થીટા, આને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ, હવે આ બંને સમીકરણને આપણે સરખાવીએ, ચલો ઇક્વેશન એક અને બેને સરખાવતા, કારણ કે બંનેમાં એનએસ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા, એનએસ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા, ઓકે, તો હું સરખાવું તો શું લખી શકું, અહીંયા આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા થશે, તો હું આને આ રીતે લખી શકું, આ સાઇન થીટા આ બાજુ છેદમાં લઈ દઉં, આર ભાગ્યા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી ભાગ્યા સાઇન આલ્ફા, શું કર્યું દોસ્તો, આ સાઇન થીટાને આરના છેદમાં લાવ્યો અને સાઇન આલ્ફાને હું બીટાના છેદમાં લઈ ગયો, ઓકે, આને આપણે કહી દઈશું સમીકરણ નંબર ત્રણ, આને હું કહી દઉં સમીકરણ નંબર ત્રણ, ચલો ક્લિયર છે અહીંયા સુધી દોસ્તો? હવે આપણે શું કરીશું, હું પીમાંથી ઓએસ ઉપર એક લંબ દોરું છું, પીમાંથી ઓએસ ઉપર હું એક લંબ દોરું છું અહીંયા, યસ, જેને હું નામ આપી દઉં છું એમ, એટલે પી એમ લંબ ઓ એસ, એટલે આ એંગલ 90 છે અને આ એંગલ 90 છે, હા દોસ્તો ખાસ ધ્યાન આપજો, ચલો ત્રીજો પોઈન્ટ લઈએ આપણે, હવે આપણને બીજા બે ત્રિકોણ મળશે, કયા, તો ઓ એમ પી, કાટકોણ ત્રિકોણ ઓ એમ પી, અને બીજો કાટકોણ ત્રિકોણ એસ એમ પી, તો પહેલાં આપણે ઓ એમ પી લઈ લઈએ, ચલો ત્રિકોણ ઓ એમ પી માં, ચલો ત્રિકોણ ઓ એમ પી ની અંદર ના ખબર પડે તો હું અહીંયા ડ્રો કરી દઉં, ઓ એમ પી એટલે તમને આઈડિયા આવે, જો આ રીતે, પછી આ રીતે, અને પછી આ રીતે છે, આ એંગલ 90 છે, આ ઓ છે, આ એમ છે, આ પી છે, અહીંયા એંગલ કેટલો છે, સાઇન આલ્ફા છે, તો સાઇન આલ્ફા એટલે સામેની બાજુ, સામેની બાજુ અને 90ની સામેની બાજુ એટલે કર્ણ થશે, એટલે આપણને મળશે ઓપી, ઓપી કેટલો છે આપણી જોડે, સદિશ એ છે, બરાબર છે, ના ખબર પડે તો આ રીતે ડ્રો કરી દેવાનું છે, ચલો હવે ઓ એમ પીમાં સાઇન આલ્ફા, તો સાઇન આલ્ફા એટલે સામેની બાજુ છે એમ પી ભાગ્યા થશે ઓપી, ઓકે,
તો એમપી ભાગ્યા ઓપી, એમપી તો હું એમને એમ જ રાખું અને ઓપી કેટલા છે, ઓપી એ છે. ઓકે, તો એમપી બરાબર આપણને કેટલા મળશે? તો એમપી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એ સાઇન આલ્ફા મળશે. એમપી ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એ સાઇન આલ્ફા, અને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. ઓકે, હવે ચોથા સ્ટેપમાં જઈએ. હવે કયો ત્રિકોણ બાકી રહ્યો? તો ત્રિકોણ એસએમપી બાકી રહ્યો. ઓકે, ત્રિકોણ એસએમપીમાં. ઓકે, ના ખબર પડે તો આપણે અહીંયા ત્રિકોણ દોરી નાખીએ. આ ત્રિકોણ કઈક આ રીતનો છે, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ છે, બરોબર છે. હવે આપણે અહીંયા એક એંગલ લેવો પડશે દોસ્તો, તો જ આપણને મેળ ખબર પડશે કે અહીંયા. પહેલો હું નામ આપી દઉં, આ એસ, આ એમ અને આ પી. આ જે એંગલ છે એનું બીટા કહી દઉં છું, એ આ આ જે એંગલ છે એને હું બીટા કહી દઉં છું. આ 90, આ એંગલને આપણે બીટા કહી દીધો. ઓકે, તો સાઇન બીટા બરાબર શું થશે? તો સામેની બાજુ એમપી થશે અને આ કોણ થશે, બરાબર છે, એસપી. જો એસપી બરાબર શું છે? તો એસપી બરાબર સદિશ બી છે. તો સાઇન બીટા, સાઇન બીટા સામેની બાજુ કઈ? એમપી ભાગ્યા કર્ણ કયો? 90ની સામેની બાજુ કર્ણ થશે, એ થયો પીએસ કે એસપી. એમપી ને આપણે એમને એમ જ રાખીએ, બરાબર. એસપી બરાબર કેટલા? બી. સદિશ નથી લેવાનું, ખાસ ધ્યાન આપજો. તો અહીંયા એમપી ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો એમપી ઇઝ ઇક્વલ ટુ મળ્યું આપણને બી સાઇન બીટા. આને હું કહી દઉં સમીકરણ નંબર 5. ચલો આ બંને સમીકરણને આપણે સરખાવીએ, સમીકરણ 4 અને 5. તો ઇક્વેશન 4 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 5. તો 4 શું છે? એ સાઇન આલ્ફા છે, એ સાઇન આલ્ફા. અને 5 શું છે? બી સાઇન બીટા છે. તો હું આને કઈ રીતે લખી શકું? એ ભાગ્યા, એ ભાગ્યા સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી ભાગ્યા સાઇન આલ્ફા, સમીકરણ નંબર 6. હવે આપણે સમીકરણ 3 અને 6 ને સરખાવીએ. સમીકરણ 3 અને 6 ને સરખાવતા દોસ્તો, તો ધ્યાન આપજો, બંને સમીકરણ તમને દેખાઈ જઈએ. સમીકરણ 3 આ રહ્યું, સમીકરણ 6 આ રહ્યું. તો ઇક્વેશન 3 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન 6. તો અહીંયા જો ધ્યાન આપો, આને આપણે સરખાઈએ, આર બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા, અને અહીંયા એ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા. તો અહીંયા બી બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એ બાય સાઇન બીટા. તો સમીકરણ આપણને કંઈક આવું મળશે. ત્રણેય સમીકરણને સરખાઈશું, બંને સમીકરણને, આર બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા. ઓકે, આ જે સમીકરણ આપણને મળ્યું, સમીકરણ નંબર 7, એ અહીંથી, એ સમીકરણ 7ને સાઇનનો નિયમ કહે છે. ઓકે દોસ્તો, પહેલા પાઠની અંદર આપણે કોસાઇનનો નિયમ સાબિત કર્યો, અને બીજા પાઠની અંદર આપણે સાઇનનો નિયમ સાબિત કર્યો. દોસ્તો સ્ક્રીનશોટ લઈ લો જરા. અહીંથી આપણે બીજો પાઠ કહીશું. ચલો ફરી એકવાર સમજી લઈએ આપણે, એટલે કોઈ ડાઉટ ના રહે. આપણે ટોટલ 4 ત્રિકોણ ધ્યાનમાં લીધા, કાટકોણ ત્રિકોણ. કયા કયા? તો કાટકોણ ત્રિકોણ ઓ એન એસ, કાટકોણ ત્રિકોણ પી એન એસ. ઓકે, પછી અહીંયા આપણે, મેં આ લખ્યો નથી મુદ્દો, પણ સમજી લેજો કે પીએમ લંબ ઓ એસ દોરો. તો આપણને બીજા બે ત્રિકોણ મળ્યા, કાટકોણ ત્રિકોણ ઓ એમ પી અને કાટકોણ ત્રિકોણ એસ એમ પી.
સૌથી પહેલાં આપણે આ ત્રિકોણ લીધો ઓ એન એસ, મેં અહીંયા બતાવ્યો છે ઓ એન એસ, બરાબર છે. એમાં આપણે સાઇન આલ્ફા નો ઉપયોગ કર્યો, તો સાઇન આલ્ફા એટલે સામેની બાજુ, એન એસ ભાગ્યા કોણ એટલે ઓ એસ, એન એસ મેં એમને એમ જ રાખ્યા, ઓ એસ એટલે આર, તો એન એસ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે, આર સાઇન આલ્ફા. હવે બીજો ત્રિકોણ, ત્રિકોણ પી એન એસ, પી એન એસ મેં અહીંયા બાજુમાં દોરીને બતાવ્યો છે એટલે ખ્યાલ આવે, પી એન એસ, ઓકે. એમાં આ એંગલ થીટા છે, તો આપણે સાઇન થીટા ઇઝ ઇક્વલ સામેની બાજુ એન એસ ભાગ્યા કોણ પી એસ, બરાબર છે. અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે, અહીંયા સમજી લેજો, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન એસ, એન એસ ભાગ્યા થશે પી એસ, એટલે એન એસ ભાગ્યા કેટલા, બી થશે. તો એન એસ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે બી સાઇન થીટા. આ બંને સમીકરણને સરખાઈ દઈએ તો આર સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. હવે હું શું કરું છું, તો આ સાઇન થીટા છે એને છેદમાં લાવી દઉં છું, આ સાઇન આલ્ફા છે અને આ બાજુ લાવી દઉં છું, તો આર બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા. હવે આપણે પીએમ લંબ ઓએસ દોર્યું અને એમાંથી આપણે બે ત્રિકોણ લીધા, પહેલો ત્રિકોણ ત્રિકોણ ઓ એમ પી, ઓ એમ પી આ અહીંયા બતાવ્યો છે. એમાં સાઇન આલ્ફા આપણે લીધા, તો સાઇન આલ્ફા સામેની બાજુ એમપી થશે, કોણ થશે અહીંયા ઓપી, એમપીને એમને એમ જ રાખ્યા, ઓપી કેટલા થયા, એ થયા, તો એમપી ઇઝ ઇક્વલ ટુ કેટલા, એ સાઇન આલ્ફા છે. હવે બીજો ત્રિકોણ લીધો આપણે એસ એમ પી, આ રહ્યો એસ એમ પી, એની અંદર સાઇન બીટા, તો સામેની બાજુ એમપી અને કોણ, કોણ એટલે હંમેશા 90ની સામેની બાજુ હોય, તો પીએસ થશે અહીંયા, તો પીએસ બી છે, તો આપણે એમપી ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા મળ્યા, ઓકે. હવે આ બંને જે સમીકરણ મળ્યા, ચાર અને પાંચ આપણે સરખાઈ દઈએ, એ સાઇન આલ્ફા, એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા, ઓકે. સાઇન બીટાનું હું ડાબી બાજુ લઉં, સાઇન આલ્ફાને જમણી બાજુ લઈ જાઉં, તો એ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા. આ બંને સમીકરણો ત્રણ અને છ ને આપણે સરખાઈ દઈએ, ત્રણ અને છ ને સરખાઈ દઈએ, તો આપણને મળશે આર બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય સાઇન આલ્ફા, જેને આપણે સાઇનનો નિયમ કહીએ છીએ. હવે બંને નિયમો, કોસાઇનનો નિયમ અને સાઇનનો નિયમ, હું તમને અલગ રીતે સમજાવું છું, બરાબર છે. આમાં સમજાવીશ તો તમે થોડાક કન્ફ્યુઝ થઈ જશો, ઓકે. સ્ક્રીનશોટ લઈ લીધો છે, આગળ જઈશું આપણે. હવે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું એ આપણે સમજીશું. દોસ્તો, આપણે જોયું કે બે સદિશો હોય, એ અને બી, એમની વચ્ચેનો કોણ થીટા હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય શું થાય? તો બે સદિશો એ અને બી વચ્ચેનો કોણ થીટા હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા થાય, ઓકે. દોસ્તો, હવે આની દિશા આપણે શોધવી હોય તો સિમ્પલ, જો દિશા શોધવા માટે ચલો આ હું લઈ લઉં સદિશ એ, સદિશ એ, અને આ છે સદિશ બી, ઉપરની જ આકૃતિ છે દોસ્તો, સદિશ બી, અને પરિણામી સદિશ, ધારો કે સદિશ એ સાથે આલ્ફા કોણ બનાવે છે. તો દોસ્તો યાદ રાખજો કે આરની દિશા, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આને યાદ રાખવાની ટ્રીક છે, બી સાઇન થીટા, બી સાઇન થીટા ભાગ્યા એ પ્લસ બી કોસ થીટા, જે આપણે સાબિત કરેલું છે. સામેનો જે સદિશ છે એની જોડે આપણે સાઇન થીટા લગાવી દીધા, એટલે બી સાઇન થીટા ભાગ્યા એ પ્લસ બી કોસ થીટા. આવું કેમ આવતું હતું, સમજો, અહીંયા આ ઉપરની જ આકૃતિને મેં બીજો ભાગ દોરેલો છે. અહીંયા આપણે આખી આકૃતિ આપણે દોરીને અહીંયા આ રીતે આ એંગલ આપણે થીટા લીધો હતો, બરાબર. આ આપણને બી સાઇન થીટા મળતા હતા અને આ આપણને કેટલા મળતા હતા, બી કોસ થીટા. હવે આજે કાટકોણ ત્રિકોણ મળ્યો, બરાબર, એમાં ટેન આલ્ફા લો, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ભાગ્યા એ પ્લસ બી કોસ થીટા. તો બે સદિશો એ અને બી વચ્ચેનો કોણ થીટા હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા થશે. અને પરિણામી સદિશ સદિશ એ સાથે આલ્ફા કોણ બનાવતો હોય, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ભાગ્યા એ પ્લસ બી કોસ થીટા. અને યાદ રાખવાની ટ્રીક મેં તમને શું કીધું, તો ટેન આલ્ફા બરાબર શું લખવું, તો સામેનો સદિશ તમારે લખી નાખવાનું આ રીતે, પહેલાં લખી નાખવાનું તમારે કે ટેન આલ્ફા એટલે બી
ભાગ્યા એ પ્લસ બી લખી નાખવાનું. ઓકે, હવે બીને અંશમાં સાઈન થીટા આપી દેવાનું અને છેદમાં કોસ થીટા આપી દેવાનું. આ રીતે યાદ રાખવાનું, એટલે આલ્ફાનો સામેનો એંગલ ઉપર આવશે છેદમાં એ વત્તા બીનો સરવાળો, પછી સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા છે. પણ તમે આ ટ્રીક યાદ રાખશો તો તમને સૂત્ર પણ બનાવતા આવશે. હવે આનો ઉપયોગ આપણે સમજીએ. તો ધારો કે બે સદિશો છે એફ વન અને એફ ટુ. ચલો એફ વન અને એફ ટુ વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનું મૂલ્ય શોધો. પરિણામી બળનું મૂલ્ય શોધો. અહીં આપણે એડ કરવું હોય તો કરી શકીએ, બે બળો એફ વન અને એફ ટુ વચ્ચેનો કોણ, બે બળો એફ વન અને એફ ટુ વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનું મૂલ્ય શોધો. જો ધ્યાન આપજો, એંગલ દોસ્તો ગમે તે હોઈ શકે. અત્યારે આપણને ખબર નથી કે એંગલ ઝીરો છે, થર્ટી છે, સિક્સટી છે, નાઇન્ટી છે. આપણે એટલું જ કીધું છે કે થીટા છે. અહીંયા એફ વન સદીશ, આ એફ ટુ સદીશ. તો હું આ સૂત્રનો ઉપયોગ કરું કે બે સદિશો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય. તો પરિણામી સદિશ ક્યાં મળે? તો પરિણામી સદિશ આ બંનેની વચ્ચે મળે, એ આ મળશે. એટલે પરિણામી સદિશ મને અહીંયા મળશે, એ અહીંયા આ, બરાબર છે. એને હું એફ ડેસ કહી દઉં. એને હું શું કહી દઉં? એફ ડેસ. તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું આ રીતે, એફ વન નો સ્ક્વેર પ્લસ એફ ટુ નો સ્ક્વેર પ્લસ ટુ એફ વન એફ ટુ, શું થશે? કોસ થીટા થશે. હવે આની અંદર હું તમને શરત એક આપી દઉં કે જો એફ વન ઇઝ ઇક્વલ ટુ એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ હોય તો, એફ વન ઇઝ ઇક્વલ ટુ એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ હોય તો, તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ લખાશે એફ વન સ્ક્વેરની જગ્યાએ એફ સ્ક્વેર, એફ ટુ સ્ક્વેરની જગ્યાએ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ વન એટલે એફ, એફ ટુ એટલે એફ, એટલે થશે ટુ એફ સ્ક્વેર કોસ થીટા થશે. ઓકે દોસ્તો, તો એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર કેટલા લખાશે? આ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર લખાશે, ટુ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્ક્વેર કોસ થીટા. બંને પદમાંથી બહાર શું આવશે? તો બંને પદમાંથી બહાર આવશે ટુ એફ નો સ્ક્વેર, રહેશે શું? વન પ્લસ કોસ થીટા. એક સૂત્ર આપણે યાદ રાખીશું, મેથેમેટિકલ ઇક્વેશન છે કે વન પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો વન પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થાય ટુ કોસ સ્ક્વેર થીટા બાય ટુ થાય. યાદ રાખીશું આપણે. તો અહીંયા ટુ એફ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ટુ કોસનો સ્ક્વેર અને થીટા બાય ટુ. બાય ટુ ખાલી થીટાની નીચે છે, કોસ સ્ક્વેરની નીચે નથી, ખાસ ધ્યાન રાખજો. તો કેટલા મળશે આપણને? તો રૂટ ઓફ, રૂટ ઓફ ફોર એફ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય ટુ. આખું પદ છે, કોસ સ્ક્વેર થીટા બાય ટુ આખું પદ છે. ઓકે, વર્ગમૂળમાંથી બહાર આવીએ તો આપણને મળશે એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ ચારનું વર્ગમૂળ બે, એફ સ્ક્વેરનું એફ, અને કોસ સ્ક્વેર થીટા બાય ટુનું આપણને મળશે કોસ થીટા બાય ટુ. તો જો બે સદિશો સમાન મૂલ્યના હોય તો અહીંયા પરિણામી બળ કે પરિણામી સદિશનું મૂલ્ય ટુ એફ કોસ થીટા બાય ટુ થાય. તો આ જે સમીકરણ છે, આ જે સમીકરણ, એમાં જો એ બરાબર બી હોય, હું તમને કહું કે જો એ બરાબર બી, બંને સદિશો સરખા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? આર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ, હું ટુ એ લખી શકું, ટુ બી લખી શકું, ગમે રીતે લખી શકાય, ટુ એ કોસ થીટા બાય ટુ, અથવા હું આવું પણ લખી શકું ટુ બી કોસ થીટા બાય ટુ, કારણ કે એ બરાબર બી છે, બરાબર છે. હવે આપણે ધારો કે આ એફ ડેસની દિશા શોધવી હોય તો એફ ડેસની દિશા કઈ રીતે શોધાય? તો જો અહીંયા ધ્યાન આપો, ઓકે, આ એફ વન બરાબર, તમારે શું કરવાનું? આ એફ ટુ છે,
F1, આ F2, ઓકે, આ F1, આ F2, આ બંને વચ્ચેનો એંગલ થીટા, F ડેશ આપણને આમ મળ્યો, F ડેશ અહીંયા મળ્યો, ધારો કે આ એંગલ આલ્ફા છે, અહીંથી આપણે એક લંબ લઈશું, આ એંગલ કેટલો થશે થીટા, F2 તો F1 સાથે થીટા કોણ બનાવે છે ને, તો આ ઘટક કયો થશે, F2 કોસ થીટા, અને આ ઘટક થશે F1 સાઇન થીટા. તો આવી આકૃતિ બનાવી નાખો, ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખાશે, સોરી આ F2 છે, F2 સાઇન થીટા ભાગ્યા F1 પ્લસ F2 કોસ થીટા થશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ, આનો હજી આપણે ઉપયોગ શીખીશું. ચલો ફર્સ્ટ સેકન્ડ, તો આપણે જોયું કે F1 અને F2 વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનું મૂલ્ય F ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે કંઈક આવું, F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ થીટા. અને અહીંયા F1 નોટ ઇક્વલ ટુ F2 છે, પણ જો F1 ઇઝ ઇક્વલ ટુ F2 હોય તો આપણને સમીકરણ આવું મળે છે, 2F કોસ થીટા બાય 2F1 ઇઝ ઇક્વલ ટુ F2. ચલો હવે આનો ઉપયોગ સમજીએ આપણે, ધારો કે બે સદિશો છે, ચલો આ F1 અને F2 બંને એકબીજાને સમાંતર છે, તો બંને સદિશો એકબીજાને સમાંતર હોય તો એમની વચ્ચેનો એંગલ કેટલો થાય, તો એમની વચ્ચેનો એંગલ થશે થીટા 0 થશે, થીટા 0 થશે, બંનેના મૂલ્યો સમાન છે. અહીંયા હું બધા એવા જ ઉદાહરણ આપું છું જેમાં F1 ઇઝ ઇક્વલ ટુ F2 હશે. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું થાય, પરિણામી બળનું મૂલ્ય કેટલું થાય, તો જોઈએ અહીંયા સૂત્ર આપણી જોડે, F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2F કોસ, આ સમીકરણનો ઉપયોગ કરીશ, થીટા થીટાની જગ્યાએ 0/2, 0/2 કેટલા થશે, 0 થશે, તો 2F કોસ 0, કોસ 0ની વેલ્યુ કેટલી, તો આ બધી વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ દોસ્તો, કોસ 0ની વેલ્યુ 1 થશે, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2F, F ડેશ ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2F, હું અહીંયા લખી નાખું, કોસ 0ની વેલ્યુ થઈ ગઈ 1 થઈ ગઈ, બરાબર છે. હવે ધારો કે કોઈ કણ છે, એના પર બે બળો F1 અને F2 આ રીતે લાગે છે, F1 અને આ F2, બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે, તો પરિણામી બળનું મૂલ્ય આપણને કેટલું મળશે, સૂત્ર આપણું વાપરીએ, થીટા 60 આપેલો જ છે અહીંયા, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2F કોસ 60/2, એટલે 2F કોસ 30 થશે, કોસ 30ની વેલ્યુ કેટલી થશે, કોસ 30ની વેલ્યુ થશે √3/2, 2 કટ થઈ ગયા, તો આપણને F ડેશ ઇઝ ઇક્વલ ટુ મળશે √3F. ઓકે ચલો આગળ એક બીજો એંગલ લઈએ, થર્ડ, ચલો F1 અને F2 આ રીતે લાગે છે કોઈ કણ પણ, આ F1 આ F2 બંને વચ્ચેનો એંગલ કેટલો થશે દોસ્તો, જોઈ શકીએ છીએ 90, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2F કોસ 90/2, એટલે કેટલા 45, તો 2F કોસ 45, કોસ 45ની વેલ્યુ કેટલી, 1/√2, તો 2/√2 એટલે આપણને કેટલા મળશે, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ મળશે √2F મળશે. ઓકે આ રીતે હોય, બળો આ રીતે લાગતા હોય, ચલો આ કણ છે, F1 આ દિશામાં છે, F2 આ દિશામાં છે, બંને વચ્ચેનો એંગલ કેટલો થયો, તો બંને વચ્ચેનો એંગલ થશે અહીંયા 180 થયો, થીટા 180 છે, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર 2F કોસ 180/2, તો 2F કોસ 90, બોલો કોસ 90ની વેલ્યુ કેટલી,
બધી વેલ્યુ યાદ રાખવાની કીધી છે. ક્યારે યાદ રાખશો? 12મું પતી જાય પછી. તૈયારી કરો ભાઈ. કોસ 90 ઝીરો થઈ ગયા તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે દોસ્તો, તો આવું એક તમારે કોષ્ટક બનાવવાનું છે આનો ઉપયોગ કરીને, આ સૂત્રનો ઉપયોગ કરીને. આનો ઉપયોગ સૌથી વધારે થશે, બહુ બધા દાખલાની અંદર થશે. આ ચેપ્ટરના મોટાભાગના દાખલાની અંદર એફ વન અને એફ ટુ વચ્ચેનો કોણ થીટા અને અહીંયા પરિણામી બળ એફનું મૂલ્ય એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ ટુ એફ કોસ થીટા બાય ટુ. આ સૂત્ર ક્યારે એપ્લાય કરીશું? જ્યારે એફ વન ઇઝ ઇક્વલ ટુ શું હશે? એફ ટુ. બંનેના મૂલ્ય સરખા હશે. મોડ ઓફ એફ વન ઇઝ ઇક્વલ ટુ હશે મોડ ઓફ એફ ટુ. બંને સદિશોના મૂલ્ય સમાન હોય ત્યારે જ આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. તો તમને ખબર પડી જવી જોઈએ કે થીટા 0 ડિગ્રી હોય તો જવાબ શું હોય? તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ ટુ એફ જ હોય. બરાબર છે. થીટા 60 ડિગ્રી હોય તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? રૂટ 3 એફ જ હોય. જોઈને જ ખબર પડી જવી જોઈએ તમને કે થીટા 90 ડિગ્રી હોય તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? રૂટ 2 એફ થાય. અને થીટા 180 ડિગ્રી હોય, થીટા 180 ડિગ્રી હોય તો એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. આમ તો ઘણા બધા એંગલ તમે લઈ શકો, 30 લઈ શકો, બરાબર છે. પછી ગમે તે એંગલ 45 લઈ શકો, 30 લઈ શકો, 45 લઈ શકો, જે એંગલ લઈ શકો, જે લેવો હોય. પણ આ સૌથી વધારે વપરાતા એંગલ છે ફિઝિક્સમાં. બરાબર, આ પરિસ્થિતિઓનો સામનો આપણે સૌથી વધારે કરવો પડશે. એટલે આપણે યાદ જ રહેવું જોઈએ કે બે સદિશો વચ્ચેનો એંગલ 0 તો 2f જ હોય, 60 તો રૂટ 3f જ હોય, 90 તો રૂટ 2f જ હોય, 180 તો 0 જ હોય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી હજી આપણે આગળ જઈશું. ચલો હવે હું તમને કોસાઇન અને સાઇનનો નિયમ એકદમ સિમ્પલ રીતે સમજાવું. તો પહેલાં આપણે લઈ લઈએ કોસાઇનનો નિયમ. દોસ્તો આ જે નિયમ છે કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે લાગુ પડે છે. આપણે એક આવો ત્રિકોણ લઈ લઈએ, એંગલ લઈ લઈએ આપણે. આ એંગલ લઈ લો આલ્ફા, આ એંગલને હું લઈ લો બીટા, આ એંગલને હું લઈ લો ગેમા. આને હું કહી દઉં એ, આને હું કહી દઉં, ચલો આને એ કહો, આને બી કહો, આને આપણે સી કહી દઈએ. ઓકે, એ બી સી આ રીતે. હવે જો ધ્યાન આપું, હું અહીંયા લખું કોસ આલ્ફા, કોસ આલ્ફા. તો આલ્ફા ખૂણો કઈ બે બાજુ વડે રચાય છે? સી અને બી વડે. તો એ બે બંને બાજુઓનો વર્ગ કરો તો શું થશે? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એની સામેની બાજુ કઈ છે? એ. એમાંથી બાદ કરો તો માઇનસ એ સ્ક્વેર. ભાગ્યા તમે શું કરો? તો ભાગ્યા તમે કરો ટુ ઇન્ટુ આલ્ફા ખૂણો રચતી બે બાજુઓનો ગુણાકાર, એટલે ટુ બી સી થશે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણને શું મળશે? ટુ બી સી, ટુ બી સી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ સ્ક્વેરને આપણે ડાબી બાજુ લઈ જઈએ, ટુ બી સી કોસ આલ્ફાને જમણી બાજુ લઈ જઈએ. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખાશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટુ બી સી કોસ આલ્ફા. ઓકે દોસ્તો, તમે આ જુઓ તો પહેલાં જેવું જ છે કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ થીટા, એના જેવું જ છે આ સમીકરણ. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? જો સિમ્પલ સમજો, એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એનો સ્ક્વેર. બરાબર છે. તો ધારો કે બી અને સી વચ્ચેનો કોણ આલ્ફા હોય તો એ બંનેનો પરિણામી સદિશ આપણને એ મળે, તો આ પરિણામી સદિશ એનું મૂલ્ય કેટલું થાય? તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટુ બી સી કોસ આલ્ફા. હવે ડાયરેક્ટ મારે બીજું સમીકરણ લખવું છે, ચલો બીટા માટેનું. બરાબર, તો બીટા એટલે આ બે સદિશો થશે એ અને સી, એનો પરિણામી સદિશ કયો થશે? બી થશે. તો આપણને બીનું સમીકરણ લખવું હોય તો બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટુ બી સી કોસ બીટા. ચલો સાબિત કરીશું, જોઈએ આપણે. ખબર પડી કઈ રીતે લખવાનું? આ બીનો સ્ક્વેર, આ તો બીનો સ્ક્વેર કરું તો આ એ અને સીનો પરિણામી સદિશ થાય. તો બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ
એ બંને વચ્ચેનો કોણ 2ac cos beta જોઈએ, ના ખબર પડે અહીંયા જો, ચલો cos beta is equal to શું લખાશે, તો cos beta is equal to આ બે ખૂણો રચતી બાજુનો વર્ગ થશે, એટલે a square plus c square, એની સામેની બાજુ બાદ કરવાની એટલે b square થશે, ગુણાકારમાં શું આવશે, ભાગાકારમાં 2ac આવશે, તો 2ac cos beta, 2ac cos beta is equal to a square plus c square minus b square, b square ને કરતા બનાવીએ તો b square is equal to a square plus c square minus, એ જ આવ્યું દોસ્તો મેં તમને કીધું હતું એ જ, બરાબર છે. હવે ધારો કે ચલો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખવું તો શું લખાય, તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ ગામા, જો એ જ મળશે. ચલો કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ મારે લખવું છે તો હું શું લખીશ, કોસ ગામા, ગામા ખૂણો કોના વડે રચાય છે, એ અને બી વડે, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામેની બાજુનો વર્ગ બાદ કરીશું, ભાગાકારની અંદર ટુ એ બી આવશે, તો 2ab cos gamma, 2ab cos gamma is equal to a square plus b square minus c square, c square ને આપણે કરતા બનાવી દઈએ તો c square is equal to a square plus b square minus 2ab cos gamma થશે. તો દોસ્તો હવે તમારે એકદમ ડાયરેક્ટ બરાબર છે કોસાઇનના નિયમનો ઉપયોગ કરવાનો, જો કઈ રીતે, હું સૌથી પહેલાં લઉં a, તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, તો એ એ કોનો પરિણામી સદિશ થશે, બી અને સીનો, તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એ બંને વચ્ચેનો કોણ કેટલો, આલ્ફા, એટલે માઇનસ ટુ બી સી કોસ આલ્ફા, બી સ્ક્વેર બરાબર લખો તો બી કોનો પરિણામી સદિશ થશે, એ અને સીનો થશે, તો એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ ટુ એ સી કોસ બીટા. ઓકે, હવે સી જોઈએ તો સી કોનો પરિણામ સદિશ હશે, એ અને બીનો, તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ ગામા, અને આપણે કોસાઇનનો નિયમ કહીશું દોસ્તો. હવે સાઇનનો નિયમ જોઈએ, સાઇનનો નિયમ, ઓકે, તો સાઇનનો નિયમ શું થશે, તો બાજુ ભાગ્યા ખૂણો, બાજુ ભાગ્યા ખૂણો, બાજુ ભાગ્યા ખૂણો, તો બાજુ હું લઈ લો એ ભાગ્યા ખૂણો, સાઇનનો નિયમ છે એટલે આપણે સાઇન આલ્ફા લઈશું, એ ભાગ્યા સાઇન આલ્ફા, તો બી ભાગ્યા શું આવશે, તો બી ભાગ્યા આવશે સાઇન બીટા, સી ભાગ્યા શું આવશે, સી ભાગ્યા આવશે સાઇન ગેમા. એ ખબર પડી ભાઈ સાઇનના નિયમની અંદર, બાજુ ભાગ્યા ખૂણો, બાજુ ભાગ્યા ખૂણો, ઓકે, બાજુ ભાગ્યા ખૂણો. હવે આપણી દાખલા નંબર બેની આકૃતિ હવે જો, હવે તમને કંઈક 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 થોડી 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 એની અંદર ખબર પડશે, એની અંદર જે આપણે સૂત્ર સાબિત કર્યા છે, બરાબર. લાસ્ટ વાર હું આકૃતિ સમજાવું છું, ધ્યાન આપજો. ચલો આ સદિશ એ, આકૃતિ કઈ રીતે દોરવાની છે, આ સદિશ બી, ઓકે, આ બી, આ એ, આ થઈ ગયો બી, બંને વચ્ચેનો કોણ, એ અને બી વચ્ચેનો કોણ થીટા, પરિણામી સદિશ આર, એ સાથે કેટલો કોણ બનાવે છે, આલ્ફા, અહીંથી આપણે એક લંબ લીધો હતો એન, બરાબર છે, આ એંગલ થીટા થઈ ગયો, આ થઈ ગયો બી કોસ થીટા, અને આ હતું બી સાઇન થીટા. અહીંયા આપણે એક એંગલ લીધો હતો, કયો કયો કયો, બીટા. જો હવે આપણો સાઇનનો નિયમ એપ્લાય કરીએ તો શું થશે, આપણે આ બાજુ લઈ લઈએ તો એનો સામેનો ખૂણો કયો છે, બીટા છે, તો બાજુ એ એનો સામેનો ખૂણો કયો, બીટા. આ બાજુ લઈ લઉં હું બી, ખબર પડે છે ના, બાજુ, બાજુ એ સામેનો ખૂણો બીટા, બાજુ ભાગ્યા ખૂણો. હવે આ બાજુ લઈ લઈએ, બાજુ ભાગ્યા ખૂણો, તો બાજુ ભાગ્યા ખૂણો એટલે શું થશે, બી ભાગ્યા શું થશે, સાઇન આલ્ફા થશે. અને આમાં થીટા સાઇન થીટા આપણે લઈએ તો આપણને પરિણામી સદિશ આવો મળ્યો, તો આર ભાગ્યા સાઇન થીટા, પણ આનો આપણે ઉપયોગ ઓછો કરીશું. આપણે થિયરીમાં આવું એ સાબિત કર્યું કે પરિણામી સદિશ આર ભાગ્યા બંને સદિશો વચ્ચેનો કોણ, આર ભાગ્યા સાઇન થીટા, એ ભાગ્યા સાઇન બીટા, બી ભાગ્યા સાઇન આલ્ફા, પણ અહીંયા તમે આટલાની અંદર આ સાઇનનો નિયમ એપ્લાય કરી શકો છો, બરાબર. પરિણામી સદિશ હોય તો પરિણામી સદિશ ભાગ્યા શું કરીશું, ભાગ્યા ખૂણો કયો લઈશું,
बने सदिशो वच्चे कोण लीशू। बाकी तो आप बाजू भाग्या खूणो, बाजू भाग्य खूणो, पर परिणामी सदिश लेता है तो परिणामी सदिश भाग्या बे सदिशो वच्चे कोण लीशू। ओके दोस्तों क्लियर थाय छे? दिशा शोधी होय तो शुं थशे खबर पड़ी ने, आ त्रिकोण ओ एन एस में, आने आप पी कीधु तो, आने पी कीधु टेन आल्फा सामेनी बाजू भाग्या पासेनी बाजू। ओके स्क्रीनशॉट लई लो, आनी खास प्रेक्टिस करजो दोस्तों।